શૂન્યત્ર સદીશ છે બંને કેવા સદીશો છે શૂન્યત્તર સદીશો છે હવે આ બંને આપ્યું છે એનો દોઢ ગુણાકાર આપ્યો છે તો આપણે એવું લખી શકીએ કે મોડ એ બાર ઇન્ટુ બી બાર પ્લસ મોડ બી બાર ઇન્ટુ એ બાર ઇન્ટુ મોડ એ બાર ઇન્ટુ બી બાર માઈનસ મોડ બી બાર ઇનટુ એ બાર ઓકે પણ લંબ હોવાથી આ બંને શું હોવું જોઈએ ઝીરો આપણે એવું બતાવવાનું છે કે પરસ્પર લંબ છે બરાબર છે તો જોઈએ માટે દર્શાવો કે એ પરસ્પર કેવા છે લંબ છે લંબ હોય તો બંનેનો દોઢ ગુણાકાર કેવો આવવો જોઈએ ઝીરો આવવો જોઈએ બરોબર છે તો હવે જોઈએ આપણે આગળ તો આપણે જ્યારે પણ લખીએ છીએ ત્યારે આપણને ખબર છે કે એ બાર ડોટ એ બાર બરાબર આપણે શું લખીએ છીએ મોડ એ બારનો સ્ક્વેર ઓકે આવું તો આપણે લખીએ અને હવે આપણને એવું આપ્યું હોય કે મોડ એ બારનો સ્ક્વેર તો ક્યારેય પણ આવી રીતે ના લખાય મોડ એનો સ્ક્વેર બાર આ ખોટું છે બરાબર ક્યારે પણ આને આવી રીતે લખાય નહીં એટલે યાદ રાખો મોડ એ બાર કરો ઇન ટુ મોડ એ બાર કરો તો પણ મોડ એ બારનો સ્ક્વેર જ થાય ઓકે આ રીતે લખશો તો પણ સ્ક્વેર આવશે અને અહીંયા લખો તો પણ સ્ક્વેર આવશે જ્યારે આવું આવશે નહીં હવે જોઈએ આપણે અહીંયા આપણને આપ્યું છે આને માનો કે એક્સ લઈ લઈએ આપણે તો આ એક્સ છે જુઓ બંને સેમ અહીંયા વાય લઈ લઈએ તો આ વાય થઈ ગયો તો એક્સ પ્લસ ને એક્સ માઇનસ વાય બંને બાજુ આપણે સ્ક્વેર કરીને સૂત્ર કરીએ તો મોડ એ મોડ એટલે આપણે શું લખી શકીએ મોડ એ બાર સ્ક્વેર ઇન્ટુ મોડ બી બારનો સ્ક્વેર માઇનસ બી બી તો મોડ બી આપેલો છે તો મોડ બીનો સ્ક્વેર પછી એ બાર ઇન્ટુ એ બાર એટલે ફરીવાર વાર મોડ એ બારનો સ્ક્વેર જો એ બાર ઇન્ટુ બી બાર છે હવે આપણને એ પણ ખબર છે કે એ બાર ઇન્ટુ બી બાર લખો કે બી બાર ઇન્ટુ એ બાર લખો આ બંને સેમ જ થાય બરાબર છે તો અહીંયા ફરીવાર એનો ઉપયોગ કરીએ તો શું થશે મોડ એ બારનો સ્ક્વેર ઇન્ટુ મોડ બી બારનો સ્ક્વેર માઇનસ મોડ એ બારનો સ્ક્વેર ઇન્ટુ મોડ બી બારનો સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું કે નહીં બરાબર તો આ રીતે આપણે ગણી શકીએ આપણે એવું બતાવ્યું કે આ પરસ્પર બંને સદીશો કેવા છે એકબીજાને લંબ છે કેમ કે ઝીરો આન્સર આવ્યો દાખલા નંબર બાર જો એ ઇન્ટુ એ બાર બરોબર ઝીરો અને એ બાર ઇન્ટુ બી બાર બરોબર ઝીરો હોય તો સદીશ બી બાર વિશે શું કારણ કાઢી શકાય હવે આપણે અહીંયા એ ઇન્ટુ બી બાર જોઈએ તો ઝીરો છે એનો મતલબ કે એ ઇન્ટુ બી કરીએ ત્યારે ઝીરો આવે છે પણ અહીંયા આપણને આપ્યું છે એ ઇન્ટુ એ બરોબર ઝીરો નહીતર આપણી પાસે એ ઇન્ટુ એ બાર હોય તો શું હોય એ ઇન્ટુ એ બાર બરોબર મોડ એ બારનો સ્ક્વેર આવું હોવું જોઈએ આવું હોય બરાબર છે ને એનો મતલબ કે આપણને અહીંયા આપ્યું છે એ બાર ઇન્ટુ એ બાર બરાબર શું થયું ઝીરો તો અહીંયા આપણે શું લઈ શકીએ મોડ એ બારનો સ્ક્વેર બરોબર ઝીરો માટે ખાલી એ મોડ એ બાર કરીએ તો પણ શું આવશે ઝીરો જ આવ્યું એનો મતલબ કે મોડ એ બારની કિંમત કેટલી આવી ઝીરો આવી ગઈ બરાબર છે તો જો મોડ એ બાર એટલે કે એ બાર બરાબર જો ઝીરો હોય બરાબર એની કિંમત કેવી છે ઝીરો છે એટલે કે કોઈ સદીશ એવો છે કે એ બાર કે જે ઝીરો છે તો આપણે અહીંયા કહી શકીએ કે અહીં બી બાર એ કોઈપણ પણ હોવો જોઈએ કોઈ પણ સદીશ હોય શકે કેમકે તમે એને એન્ટુ બી બાર કરશો તો ઝીરો જ આવશે કારણ કે એ તો ઝીરો છે જો એની કિંમત ઝીરો હોય તો બીની કિંમત તમે કોઈ પણ લો તો એની બીની જવાબ બીનો સદિશ કોઈ પણ હોય પણ બંનેનો ડોટ કરશો તો ઝીરો જવાબ જ આવશે એટલે આપણે એ બી વિશે શું કહી શકીએ કે બી કોઈપણ સદિશ હોઈ શકે દાખલા નંબર તેર જો એ બાર બી બાર સી બાર એકમ સદિશો અને એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર ઇક્વલ ટુ ઝીરો હોય તો a ઇન ટુ બી ડોટ પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એનું મૂલ્ય શોધો તો હવે આપ તમે જુઓ તો તમને અહીંયા પહેલા જ સેન્ટેન્સમાં આપ્યું છે કે એકમ સદીશો છે એ બી સી કેવા છે એકમ સદીશ છે માટે આપણે લખશું તો કઈ રીતે લખીએ તો મોડ એ બાર બરોબર મોડ બી બાર બરોબર મોડ સી બાર બરાબર શું આવશે વન આવશે અહીં એ બાર પ્લસ બી બાર અને પ્લસ સી બાર ઇક્વલ ટુ આપણને આપ્યું છે ઝીરો બરાબર છે હવે આપણે અહીંયા લખીએ કે મોડ એ બાર પ્લસ મોડ બી બાર પ્લસ સી નો મોડ કરીએ આખાની ઉપર તો એનો મતલબ શું થઈ જાય અહીંયા ઝીરો ઉપર પણ મોડ થઈ જાય ઓકે હવે આની ઉપર સ્ક્વેર કરીએ તો આની ઉપર પણ સ્કવેર થઈ જાય ઓકે હવે અહીંયા તો આપણે જોઈએ તો આ તો જીરો બાર જ રહેશે આનું સ્કવેર કરીએ તો શું આવશે મોડ એનો સ્ક્વેર પ્લસ મોડ બીનો સ્ક્વેર અને પ્લસ મોડ સીનો સ્ક્વેર કેમકે એ બાર ડોટ એ બાર એટલે મોડ એ સ્ક્વેર થઈ જાય પછી અહીંયા આપણે લખીએ તો ટુ ઇન્ટુ એ બાર ઇન્ટુ બી બાર પ્લસ ટુ ઇન્ટુ બી બાર ઇન્ટુ સી બાર અને પ્લસ

ઇક્વલ ટુ ઝીરો એક બે અને ત્રણ આ જે ત્રણ થશે એ ત્રણને સામે જવા દો તો આપણે શું લખી શકીએ ટુ એ બાર ઇન્ટુ બી બાર પ્લસ બી બાર સી બાર અને પ્લસ સી બાર એ બાર બરોબર માઇનસ ત્રણ આ માઇનસ ત્રણ છે આની આગળ જે બે હતા એ બેને નીચે જવા દો તો છેદમાં શું આવશે ટુ તો આપણે કહી શકીએ દાખલા નંબર ચૌદ ની અંદર જુઓ જો સદીશ એ બાર બરોબર જીરો અથવા બી બાર જરોબર જીરો હોય પરંતુ પ્રતિપ સત્ય હોય તે જરૂરી નથી તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો આપણને કંઈક રકમ આવી આપી છે બરાબર હવે તમને એવું કીધું એ બરાબર ઝીરો અથવા બી બરોબર ઝીરો હોય તો જ્યારે એ જીરો હોય એ બરાબર ઝીરો અને બી બરોબર ઝીરો તો એનું ડોટ પ્રોડક્ટ ઝીરો જ થાય બરાબર કહેવાય કારણ કે એ ઝીરો છે અને બી ઝીરો છે પરંતુ હવે પ્રતીપ એનું ઊંધું વિચારીએ કે અહીં એ બાર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને બી બાર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બરાબર છે આ બંને અલગ અલગ છે બરાબર સત્ય હોય તે જરૂરી નથી એવું આપણે સાબિત કરવાનું છે એટલે આપણે એવું કીધું કે એ ઝીરો નથી અને બી ઝીરો નથી તો એ ડોટ બી ઝીરો થવું જોઈએ એટલે કે આનું મતલબ કે એ ડોટ બી નોટ ઝીરો થવું જોઈએ પણ આપણે અહીંયા લઈએ માનો કે કોઈ પણ ઉદાહરણ લઈ લો તો ટુ આઈ પ્લસ થ્રી જે પ્લસ ફાઈવ કે આવું લીધું હવે બી બાર બરાબર આપણે લઈએ કે ફોર આઈ માઇનસ જે માઇનસ કે ચાલો આવું લીધું આનો ડોટ ગુણાકાર કરો તો એ બાર ડોટ બી બાર બરાબર ચાર દુને આઠ માઇનસ ત્રણ માઇનસ પાંચ પાંચને ત્રણ આઠ આઠમાંથી આઠ જાય તો ઝીરો તો જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બી નોટ ઇક્વલ ટુ ઝીરો પણ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આપણું જે વિધાન હતું અહીંયા પ્રતિપ સત્ય હોય તે જરૂરી નથી બરાબર એટલે કે એ બાર इज નોટ ઇક્વલ ટુ ઝીરો બી બાર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો પરંતુ

સિરો બિંદુઓ એ બી અનુક્રમે એ બી અને સી આપેલા તો ત્રિકોણ એ શોધો અને તમને સૂચનામાં એવું કીધું છે કે ત્રિકોણ એ બીસીમાં બી એ તથા બીસી વચ્ચેનો ખૂણો શોધવાનો છે બરાબર દાખલા નંબર પંદર તો આપણે અહીંયા જોઈએ તો આપણને એના યામ આપ્યા છે એ ઓફ વન ટુ થ્રી બરાબર હવે અહીંયા બી આપેલો છે બી ઓફ માઇનસ વન ઝીરો ઝીરો અને આ બાજુ આપ્યો છે આપણને સી સીની અંદર આપ્યું છે ઝીરો વન ટુ બરાબર હવે આને આપણે જોડી દઈએ તો આપણે આ રીતે લઈ શકીએ બરાબર આ માઇનસ બાજુ છે આ પ્લસ છે આ પ્લસ છે આ રીતનું આપણને આપેલું છે હવે આપણે શું જોઈએ છે બી એ બરાબર પહેલાં તો આપણે કહી શકીએ કે એ બાર અહીંયા આપણને આપ્યો છે કેપિટલ એ તો આપણે એને એ બાર તરીકે લખીએ તો આપણે શું લખી શકીએ આઈ પ્લસ ટુ જે પ્લસ થ્રી કે ઓકે આ સ્થાન સદીશ લખ્યો અથવા તો એને તમે ઓ પણ કહી શકો અહીંયા આવશે ઓ બી કહી શકો અથવા તો બી બાર બરાબર આપણે શું લખશું તો કે માઇનસ આઈ ઓકે થઈ ગયું હવે આપણે સી બારની જરૂર હોય તો ઓ સી બરાબર પણ હું લખી શકીએ સી બાર તો સી બાર બરોબર આવશે જે પ્લસ ટુ કે થઈ ગયું હવે આપણે જરૂર છે બી એની માટે બી એ બરાબર કેમ કે આપણે જોઈએ છે બી એ અને એસી અહીંયા આવશે એ બી અને બીસી બરાબર આપણે જોઈએ છે એ બી એ બી મતલબ એની એનું સ્થાન સદીશ પહેલાં એટલે કે ઓ એ માઇનસ ઓ બી હવે ઓ એમાંથી ઓ બીને બાદ કરો ઓ એ એટલે કેટલા તો કે આઈ પ્લસ ટુ જે પ્લસ થ્રી કે માઇનસ ઓ બી એટલે કેટલા તો કે માઇનસ આઈ માઇનસ માઇનસ પ્લસ આઈ ટુ આઈ પ્લસ ટુ જે અને પ્લસ થ્રી કે ઓકે આ શું થઈ ગયું બી એ હવે આપણે જરૂર છે બીસીની તો આપણે બીસી લાવશું તો શું આવશે બી તો સી પેલા તો સીનું મૂલ્ય હતું જે પ્લસ ટુ કે માઇનસ બી બી એટલે તો કે માઇનસ આઈ એટલે આપણને મળી જશે આઈ પ્લસ જે પ્લસ ટુ કે ઓકે આ મળી ગયું આપણી પાસે બીસી હવે આપણે આની વચ્ચેનો ખૂણો જોઈએ છે એટલે કે આ ખૂણો જોઈએ છે તો આપણે જ્યારે ખૂણો લખીએ તો શું લખશું કોસ્ટીટા બરોબર કે કોષીટા બરોબર બી એ ડોટ બી એ ડોટ બીસી મોડ બી એ ડોટ ઓકે તો હવે બી એની કિંમત જ્યારે લખો આના બંનેને મોડ કરવાનો છે જો તમે બી એને મોડ લખશો તો શું આવશે બી એ મોડ બરાબર અંડર રૂડ બી બરાબર શું આવ્યું આપણી પાસે ટુ ટુ થ્રી એટલે કે ફોર પ્લસ ફોર પ્લસ નાઇન ઓકે તો નવ ને ચાર તેર ને સત્તર બીજા ચાર ઉમેરો તો કેટલા થશે 17 પછી આપણી પાસે આવ્યું બીસી તો મોડ બીસી કરીએ બીસી ની અંદર ગણો તો 1 1 2 એટલે કે અંડર રૂટ 1 + 1 + 4 તો અંડર રૂટ 6 થઈ જશે એટલે કે અંડર રૂટ 70 અંડર રૂટ 6 આવ્યું હવે જોઈએ આપણે અહીંયા તો BA BA બરાબર આપણી પાસે આવ્યુંતું 2i + 2j અને + 3k ઇનટુ ટુ બી બરાબર હતું આઈ પ્લસ જે પ્લસ ટુ કે ઓકે અને મોડે બાર એટલે કે અંડર રૂટ સત્તર અને અંડર રૂટ સિક્સ ઓકે હવે આપણે ઉપરનો શું કરવું પડે ગુણાકાર કરીએ તો આપણે ઉપરનો ગુણાકાર કરશું તો શું મળશે જોઈએ બે કાં બે આઈ નીકળી જશે જે જતા રહેશે ટુ બે કાં બે ત્રણ દૂને છ છેદમાં કેટલા આવ્યા તો કે રૂટ સત્તર ઇન્ટુ રૂટ સિક્સ ટોટલ મારો કેટલા આવશે દસ નીચે કેટલા આવશે તો કે સત્તર છંક એકસોને બે અને અહીંયા હું આવશે કોસ ઠીટા માટે ઠીટા બરાબર કેટલા આવશે તો કે કોસ ઇનવર્સ દસના છેદમાં અંડર એકસોને બે બરાબર તો આ રીતે આપણે એનો ઠીટા શોધી શકીએ